वापी नगर पालिका के कुल 8 वार्डों में पानी की गंभीर समस्या उत्पन्न हो गई है, जिसे देखते हुए विपक्षी दल के नेता खंडूभाई पटेल ने नगर पालिका को ज्ञापन दिया है। पानी ही जीवन है तथा साल 2019 के बजट में प्रधानमंत्री श्री नरेंद्र मोदी द्वारा जल नियंत्रण विभाग बनाया गया है, तो वहीं दूसरी तरफ वापी की किल्लत वापी नगर पालिका के कुल 8 वार्डों में देखने को मिल रही है। 3 से 4 दिनों तक पानी वापी नगर पालिका के इन 8 वार्डों में मिल ही नहीं रहा है, जिसके विरोध में श्री खंडूभाई गुलाब भाई पटेल द्वारा वापी नगर पालिका में आवेदन पत्र दिया गया तथा जल्द से जल्द इस जटिल समस्या को दूर करने का आह्वान मांगा गया। पानी भरतो छे पण જ્યારે લાઈટ ન હોય તો ત્યારે 2-3 દિવસ રહેવું પડે, ત્યારે લાઈટ ચાલુ થાય પછી ફિલ્ટર પ્લાન્ટમાં પાણી ફિલ્ટર થાય પછી સ્ટોર થાય પછી પાણી આપવામાં આવે, તો એના લીધે મતલબ જનરેટરની સુવિધા કરવી જરૂરી છે। અગર જનરેટરની સુવિધા હોય તો આ લાઈટ વગર પાણી લોકો પાણી વગર તરસ્યા નહીં, તો એ માટે પણ અમે એટલે એક માટે તમારી પાસે આવ્યા છે। અને વાર તહેવાર જ્યારે હોય ત્યારે ખરેખર નગરપાલિકાએ કાળજી રાખવું જોઈએ કે તહેવાર હોય તો દરેક લાઈન એમને આપણા અધિકારીને પણ કહેવું જોઈએ કે ભાઈ દરેક ચેક કરી લેજો, પાણીની સુવિધા મતલબ બધી જગ્યાએ મળે તેવું કરજો। આજરોજ વાપી નગરપાલિકામાં દરેક વોર્ડમાં જે રીતે અમે વોર્ડ નંબર 6 થી અને દરેક વોર્ડમાં મતલબ અત્યારે 2-3 દિવસથી પાણી મળતું નથી, એના માટે વાપી નગરપાલિકામાં આવેદનપત્ર અમે આપવા માટે આવ્યા હતા અમારા વિસ્તારના દરેક મતલબ નાગરિકો। અને જે રીતે મતલબમાં દર વખતે વાર તહેવાર દિવાળી હોય કે રમજાન મહિનો હોય કે ઈદ હોય તો એ લોકો વારંવાર મતલબ કોઈને કોઈ મતલબ બહાને કે કોઈ મતલબ મુશ્કેલ પડે એ રીતે મતલબ 3-3 દિવસ 4-4 દિવસ લગી પાણી નથી આપે। અગર પાણીથી જીવન જીવવાનું છે તો મતલબમાં આ પાણી વગર જો જીવન જીવવા માટે આ લોકો મજબૂર કરી રહ્યા છે, જે મતલબમાં આજે શાસક પક્ષના અધિકારો છે, આ જે ભાજપની સત્તા છે એ ભાજપના સત્તાના આધારે અમારે 3-3 દિવસ 4-4 દિવસ પાણી વગર રહેવું પડે એવી મુસીબત આવી રહી છે। આ શાસક પક્ષમાં જે મોદી સાહેબના હિસાબે મતલબ આ શાસક પક્ષ મતલબ સત્તા બનેલી છે એ દરેક નગરસેવકો એ મોદીના હિસાબે ચૂંટાય છે અને લાલિયાવાડી ખાતું આ વાપી નગરપાલિકામાં ચલાવી રહ્યા છે, ત્યારે આ વાપી નગરપાલિકામાં વારંવાર અમારે દરેક વસ્તુમાં આવેદનપત્ર આપવા આવવું પડે છે, કારણ કે મતલબ દરેક જગ્યાએ મતલબ સાફ સફાઈનો મુદ્દો હોય કે મતલબ કોઈ પણ વગર આજે પાણીનો મુદ્દો છે। પાણી મતલબ દરેક વસ્તુ દરેક એક વર્ષથી મેં જોઉં છું કે દરેક વાર તહેવાર હોય ત્યારે પણ પાણી આપતા નથી 3-4 દિવસ લગાતાર, તો આજે નહાવા જે નોકરી ધંધા જવું હોય તો નહાવા વગર લોકો અહીંથી જાય છે, તો નહાવા વગર બચારો ધંધો બગડી જાય છે એ રીતની પરિસ્થિતિ થાય છે। આ ખાલી વાપી નગરપાલિકાના હિસાબે પાણી ન મળવાથી આજે કેટલી વાપીની જનતા પરેશાન છે, અને વાપીમાં જે નવો ફિલ્ટર પ્લાન બનાવ્યો એ વાપી નગર પ્લાન બનાવ્યો ખરો, ફિલ્ટર પ્લાન પાણી ચાલુ છે, પરંતુ જ્યારે લાઇટની સુવિધા બધા લાઇટ બંધ થાય વીજળી ગુલ થાય એટલે 4 દિવસ લગાતાર વાપીની નગરની જનતાને પાણી નથી મળતું। અને એનું કારણ કે ત્યાં જનરેટરની કોઈ સુવિધા નથી, અત્યારે અમે હાલે મતલબ આવેદનપત્રમાં બી લખ્યું છે કે તાત્કાલિક જનરેટરની સુવિધા કરે તો મતલબ કદાચ પબ્લિકને પાણી મળે તેવું। આ જાણકારી નગરપાલિકા લોકોના અધિકારીની હતી? આ વાપી નગરપાલિકાના અધિકારીઓને હતી, અત્યારે સામાન્ય સભામાં વચ્ચે ચર્ચા જનરેટરની, પણ મતલબ કોઈ મતલબમાં ધ્યાન આપતું નથી, કારણ કે અત્યારે પણ અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા, કોઈ ચીફ ઓફિસર પણ નથી, પ્રમુખ ઉપપ્રમુખ કોઈ પણ નથી, અમે કલ્પેશભાઈ એન્જિનિયર સાહેબને મતલબ અત્યારે આવેદનપત્ર આપવામાં ગયા હતા। કઈ ફંડની કમી હોય નગરપાલિકામાં? ફંડ તો બહુ છે પણ નગરપાલિકામાં કામ કરવાવાળા માણસ જોઈએ, અને નગરપાલિકામાં એ મતલબ સત્તા મેળવીને જેવી રીતે મતલબમાં સત્તા મેળવીને કે મતલબ લાલિયાવાડી ખાતું ચલાવે એ મતલબમાં નથી ચાલતું, કારણ કે કામ કરવાવાળા માણસ ખરેખર જૂતા છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબને બી કામ કરવાવાળા જોઈએ, મગર અહીંયા તો કોઈ સત્તાના લોકો આ નરેન્દ્ર મોદીના રાજમાં જુઓ તમે જો મતલબ કોઈ બી અધિકારી નથી, અમારે મતલબ કલ્પેશભાઈ એન્જિનિયરને મતલબ આવેદનપત્ર આપવા માટે આપવા પડે છે, કારણ આપનું નામ રાખવું। મારું નામ વાપી ખંડુભાઈ ગુલાબભાઈ પટેલ, હું વાપી નગરપાલિકામાં વિરોધ પક્ષનો નેતા છું।